आ कथा कह्या बाद परीक्षित राजाए प्रश्न कर्यो, गंगा ना किनारे सुखदेव जी महाराज ने, बाप जी मेवू सांभळ्यु हतु के भगवान कृष्ण एक सुदामा नामनो एक मित्र हतो, सुदामा नामनो एक सखो हतो, तो आ वात जो सत्य हो तो बापजी मने आ सुदामा नी कथा बे मित्रों नी कथा कहो ने, बे मित्रों नी मने कथा करो। सांभळ राजा, हूँ तने सुदामा चरित्रनी कथा करूँ, बहु अद्भुत कथा छे। सुदाम चरित्रनी कथा बहु अद्भुत छे। सुखदेव जी महाराज कथा ने कहवा तैयार थया, अने ए समय भगवान बादरायणे श्रीमद भागवत में एक श्लोक लखता सुदामा चरित्र नो प्रारंभ करे। कृष्णस्यासित सखा कश्चिद् ब्राह्मणो ब्रह्मवीत्तम विरक्त इन्द्रियार्थेषु प्रशान्तात्मा जिते કૃષ્ણના સખા સુદામા બ્રાહ્મણ છે। સુદામા બ્રાહ્મણને રહેવા નથી સારું મકાન, જમવા નથી જુવાર, અંગને ઢાંકવા માટે નથી કપડાઓ, અત્યંત ગરીબ પરિસ્થિતિ છે। પણ ભાગવતકાર સાથે એક શબ્દનો ઉપયોગ કરી કહે છે, સુદામાને કોઈ ગરીબ કહી અને ગાળો ન દેશો, કારણ સુદામા પાસે પૈસાની સંપદા ભલે નથી પણ ભક્તિનું ધન અમાપ છે, ભગવાનનો ભક્ત છે, માટેને કોઈ ગરીબ ન કહેશો, ગરીબ કહી અને ગાળો ન દેવો। આટલી ગરીબ આહે છતાં પણ સૌથી મોટામાં મોટું વ્રત હોય તો એ વ્રત સુદામાને છે, અયાચક વ્રત, મરું ખરો પણ કોઈ પાસે ક્યારેય માંગું નહીં, બે હાથવાળા મનુષ્ય પાસે તો ન માગું પણ હજાર હાથવાળા ભગવાન પાસે પણ કોઈ દી ન માગું, આવું અયાચક વ્રત સુદામા બ્રાહ્મણને છે। ભગવાન પાસે પણ ન માગું, અત્યંત ગરીબાઈ છે। સુશીલા નામની પત્ની છે, બે બાળકો છે, એક વખતના સમય બન્યું એવું, સુશીલાના બે બાળકો એની માને કહે છે, માં બહુ ભૂખ લાગી છે, જમવા આપને કંઈક, દીકરાઓ ભૂખને લઈ અને ટળવળે છે આ દ્રશ્યને લઈ, અને સુદામાની એ સુશીલા નારીની આંખો ભીની થઈ ગઈ। ભગવાનને કહે છે, ભગવાન તમારે જો આટલી તમારે મને માં બનાવી હતી ને તો મારા છોકરાને જમાડી શકું ને, એટલી તમારે મને સંપદા આપી હતી, અને તમારે જો આટલી જ ગરીબાઈ આપી હતી તો તમારે મને માં નહોતી બનાવી, કારણ મારા દીકરાઓનું દુઃખ મારાથી નથી જોયું જવાતું, મારા દીકરાઓનું દુઃખ નથી જોયું જવાતું। સુશીલાને યાદ આવ્યું, મારા પતિ એમ કહેતા હતા કે દ્વારિકાવાળા મારા મિત્ર છે, દ્વારિકાવાળો મારો મિત્ર છે, એટલે લાવ કહી દઉં કે તમે દ્વારિકાવાળાને જરાક તમે મળી આવો ને, જો મારો પતિ ત્યાં જશે ને તો દ્વારિકાવાળો તો અંતર્યામી છે, એટલે મારા પતિને જતાની સાથે જ એ ઓળખી જશે, એટલે પછી મારા પતિને ખાલી હાથે નહીં આવવા દે, એટલે મારે મારા છોકરાઓનું ભોજનની વ્યવસ્થા થઈ જશે। સુશીલા નારી સુદામા બ્રાહ્મણને પૂછે છે, પતિદેવ તમે કહેતા હતા ને કે મારે એક દ્વારિકાવાળો મારા મિત્ર છે, હા સુશીલા દ્વારિકાવાળો મારા મિત્ર છે, તો જાઓ ને તમે તમારા મિત્રને મળી આવો ને। સુદામા કહે છે, અરે સુશીલા તમને તો ખબર છે મારે અયાચક વ્રત છે, મરું પણ કોઈ દિવસ
मांगू नहीं कोई पास। अरे पतिदेव हूँ तमने मांगवा जवानू क्या कहू छू, हूँ तो तमने मात्र तमारा मित्र ने मळवानू अने द्वारिका वाळाना दर्शन करवा जवानू कहू छू। सदमा ब्राह्मण कहे छे, सुशीला तमे जो द्वारिका वाळाना दर्शन करवा माटे तमे द्वारका मोकलता होय ने तो मारे दर्शन करवा द्वारिका जवानी जरूर नथी पड़ती, कारण हूँ पोरबंदर मां मारा घर मां बेसी अने आँखो बंद करू ने तोय मने द्वारिका वाळो अहींया देखाई जाय छे, मारे द्वारिका जवानी जरूर नथी पड़ती। મારે દ્વારિકા નથી જવું પડતું। અને આમ પણ સાહેબ જ્યારે જ્યારે ભગવાનની જરૂર ભક્તોને પડી છે ત્યારે ત્યારે ભક્તો ભગવાન પાસે નથી ગયા, ભગવાન સ્વયં ભક્તો પાસે આવ્યો છે, સ્વયં ભગવાન ભક્તોની પાસે આવે છે ભક્તોના કામ કરવા। એટલે અમારે આજે મોહનભાઈ મોર બેઠા છે ને આજે બરાબર એકદમ સરસ મજાની એક મને કવિતા આપી ગયા છે, એકવાર એને પણ જોરદાર તાળીઓથી વધાવો। રાજુલા તાલુકાનું જે આગરિયા ગામ છે ત્યાંથી આવ્યા છે, પણ બહુ સુંદર એના શબ્દો લખાયા છે। કે વાલો દોડી આવે મારો વાલો દોડી આવે, ભક્તોને કાજ મારો વાલો દોડી આવે, અંતરનો નાદ સુણી અને મારો વાલો દોડી આવે, ભક્તોને કાજ મારો વાલો દોડી આવે। બહુ સરસ શબ્દો આગળ લખ્યા છે, જિંદગી કરી છે જેણે પ્રભુને હવાલે, નરસિંહની હુંડી સ્વીકારી મારે વાલે, કોણ જાણે ક્યાં રૂપે મદદ ઈ કરે, વાલો મારો દોડી આવે, વાલો મારો દોડી આવે। જ્યારે નરસિંહાએ હુંડી લખી કેમાં લખી, તો કઈ કોરા કાગળમાં લખી દઈ, અને છતાંય ઓલા દ્વારિકા વાળાએ વાંચી લીધી સાહેબ, વિચાર તો કરો તમે, કોરા કાગળમાં હુંડી લખી દે અને દ્વારિકામાં જાય તો દ્વારિકા વાળો એની હુંડીને એમ વાંચી લે, કોરા કાગળમાં વાંચે, શું સાહેબનો મનમેળ હશે। અહીંયા નરસિંહ મહેતો વિચારે અને દ્વારિકા વાળો અહીંયા કામ પૂરું કરે, કોણ જાણે ક્યાં રૂપે એ મદદ કરતો હશે, વાલો મારો દોડી આવે, વાલો મારો દોડી આવે। આગળ તો બહુ સરસ લખ્યું છે એમણે, કે મેલા ઘેલા કપડામાં સુદામાજી આવે, દ્વારપાળ દરવાજે એને અટકાવે, મેલા ઘેલા કપડામાં સુદામાજી આવે અને દ્વારપાળ દરવાજે એને અટકાવે, પણ સુદામાનું નામ સુણી અને દોટ મૂકીને મારો વાલો દોડી આવે, મારો વાલો દોડી આવે, ભક્તોને કાજ મારો વાલો દોડી આવે। હમણાં જ મેં કહ્યું કે ભક્ત ભગવાન પાસે જાય કે ન જાય, પણ જ્યારે જ્યારે જરૂર પડે અને ભક્ત જ્યારે યાદ કરે ને ત્યારે ભગવાન સ્વયં ભક્તની પાસે જતો હોય છે। જ્યારે દ્વારપાળોએ અંદર ન જવા દીધો તો સ્વયં કૃષ્ણ દરવાજા ઉપર આવીને ઉભા રહ્યા, કૃષ્ણ એ સુદામાને લેવા માટે, સુદામા નામ સુણી અને દોટ મૂકીને મારો વાલો આવે। આગળ અંતિમ પંક્તિ બહુ સરસ લખે છે, દ્રૌપદીનો કૃષ્ણ પ્રભુ એક જ આધાર છે, પાંડવો છતાંય પોતે કેવી નિરાધાર છે। પાંચ પાંડવો ત્યાં બેઠા છે, દુશાસન પકડીને લઈ આવે, છતાં પણ પાંડવો શું કરે, નીચે બેસી જાય, નીચે નજર રાખીને બેસે, દ્રૌપદીની વાત ન માને। દ્રૌપદીનો કૃષ્ણ પ્રભુ એક જ આધાર છે, પાંડવો છતાંય પોતે કેવી નિરાધાર છે, દ્રૌપદીના ચીરપુરે એક જ પુકારે, વાલો દોડી આવે, મારો વાલો દોડી આવે, ભક્તોના કાજ કરવા મારો વાલો દોડી આવે, કારણ તારા અંતરનો નાદ સુણી અને મારો કૃષ્ણ દોડી આવે, મારો હરિ દોડી આવે। આ મોહનભાઈ મોરે ખૂબ સુંદર આ કાવ્ય લખ્યું છે, બાપ ભગવતી માં સરસ્વતી એની સાથે રહે અને આવા આવા કાવ્યો ફરી પાછા અમને લખી દઈ ને, અમારે આવવાની બહુ જરૂર છે સાહેબ, આવા વ્યક્તિની બહુ જરૂર છે અમારે, કારણ કે અમે જે અહીંયા બોલીએ છીએ ને આ બધું અમારે નથી હોતું, અમે તો કોઈકનું રેડીમેડ લઈ લીધું છે ને, અમે તો બજારમાં વેચવા બેઠા સાહેબ, અમે તો બજારમાં વેચવા બેઠા છીએ, અમે તો રેડીમેડ લઈ આવ્યા હોઈએ છીએ, ઘણું જીવો બાર સુદામો કહે છે મારે દ્વારિકા જવાની જરૂર નથી પડતી, સુશીલા દ્વારિકા વાળો મને અહીંયા દેખાઈ જાય છે,
છતાં પણ સુદામાને વિચાર આવ્યો, મારી પત્નીના મારી સાથે લગ્ન થયા ને કેટલા વર્ષો વયા ગયા, પણ મારી પત્નીએ કોઈ દિવસ મારી પાસે કશું માંગ્યું નથી, આજ પહેલી વાર માંગ્યું. એટલે સુદામા જવા માટે તૈયાર થાય, પણ વળી પાછો વિચાર આવ્યો કોઈકના ઘરે ખાલી હાથ ન જવાય, એના છોકરાઓ દોડતા આપણી પાસે આવે તો આપણે શું કરીએ. સુશીલા, અરે કદાચ નહીં ને કનૈયાના લગ્ન થઈ ગયા હોય અને એના બાળકો મારી પાસે આવે તો એને શું આપું. ભાગવતકાર એમ કહે છે કે પડોશમાંથી સુશીલા ચોખાના પૌવા માગી લાવ્યા છે, સાથે સાથે એક શબ્દનો પ્રયોગ કર્યો છે, માયગા નથી એને ઉછીના લઈ આવ્યા છે. અહીંયા અહીંયા બહુ સરસ એક આ જિંદગીનો રાહ મળે એવો શબ્દ છે. નાની એવી વાત છે પણ એનો સંદેશો બહુ મોટો છે આ દુનિયામાં. સુશીલા પડોશમાં ગયા પણ ચોખાના પૌવા એને માયગા નથી, ચોખાના પૌવા ઉછીના લઈ આવ્યા છે. કારણ, સુશીલાને ભરોસો હતો કે હું ગમે તે વસ્તુ દ્વારિકાવાળા માટે મોકલીશ ને તો જેટલું મોકલીશ ને એના કરતા અનેક ગણું કરીને મારો દ્વારિકાવાળો અમને પાછું આપી જશે, અને જ્યારે પાછું આપી જશે ને ત્યારે હું આ પૌવા એને પાછા આપી દઈશ. એટલે સુશીલા કહે છે, બેન હું માગી નથી જતી, મને ઉછીના આપો, અમે લઈ આવશું ને એટલે તમને આપી દઈશું. એને ભરોસો છે કૃષ્ણ મને આપશે, કઈ મારો પતિ ખાલી હાથ નહીં આવે. એક લુગડાની પોટલીમાં એની બનાવીને સુદામાને આપે છે. સુદામા જાય છે, પગમાં નથી પગરખા, શરીરમાં નથી લોહી, કપડા ઉપર અંગ ઉપર નથી કપડા પૂરા, એક નાની પોતડી અને એક નાનું ફાળિયું રાખ્યું છે ડાબા ખંભે જનોઈ અને જમણા હાથમાં લાકડીનો ટેકો. બસ આ બે ચાર વસ્તુ છે સાહેબ, બીજું કંઈ નથી શરીરમાં. ધીમે 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 સુદામા આગળ જાય, પોરબંદરની બહાર નીકળ્યા છે, ત્યાં તો થાકી ગયા. પોરબંદરની બહાર નીકળ્યા ત્યાં થાકી ગયા. એક વૃક્ષના છાયા નીચે સુદામા બ્રાહ્મણ સુવે છે. લાવ થોડી વાર માટે વિશ્રામ કરી લઉં, સુતા સુતા વિચાર કરે છે ક્યારે પહોંચીશ હું દ્વારિકા. અરે દ્વારિકા પહોંચીશ કે નહીં પહોંચું, અનેક વિચારોમાં વમળોમાં ખોવાયા અને નિંદ્રાને આધીન થઈ ગયા છે. ભગવાને ગરુડજીને આજ્ઞા કરી કે જાઓ ગરુડ, સુદામાને લઈ અને દ્વારિકાની બહાર મૂકી આવો. ગરુડે સુદામાને ત્યાંથી ઉપાડ્યા અને દ્વારિકાની બહાર મૂકીને જતા રહ્યા. થોડીક વાર સમય વ્યતીત થયો એટલે સુદામા બ્રાહ્મણ જાગે છે. જાગીને વળી ચાલતા થયા, થોડે દૂર હજી ગયા ને ત્યાં એક નગરી દેખાય છે. ત્યાં નગરી દેખાય છે તો કોઈક વટે માર્ગુને પ્રશ્ન કર્યો, ભાઈ આ કયું શહેર છે? ભૂદેવ, આ તો દ્વારિકા છે. હે, દ્વારિકા છે આટલું જલ્દી? ભરોસો ના આવ્યો, વળી આગળ ગયા. બીજા વટે માર્ગો મળ્યા, એને પ્રશ્ન કર્યો, ભાઈ આ કયું શહેર છે? આ કયું શહેર છે? ભૂદેવ, આ દ્વારિકા છે. હે, દ્વારિકા છે? તો ભાઈ મને બતાવો ને દ્વારિકાના નાથનો મહેલ ક્યાં છે, એની હવેલી ક્યાં છે? જો ભૂદેવ, સામે 52 ગજની ધોળી ધજા ફરકે ને, બસ એ જ દ્વારિકાના નાથનો મહેલ છે. ભગવાનના એ શિખર ઉપર 52 ગજની ધજા ફરકે છે અને ધજાને જોઈને આનંદ મળ્યો સાહેબ. ધોળી ધજા ફર ફરે અને જોતા આનંદ મળે, આનંદ મળ્યો છે. પૂછતા પૂછતા બરાબર ગયા દ્વારપાળ ભગવાન દ્વારિકાના નાથના દરવાજે ગયા. બે દ્વારપાળો છે એને પ્રશ્ન કર્યો, ભાઈ દ્વારિકાના નાથની હવેલી આ છે? હા મહારાજ, ભૂદેવ આ છે, મારે અંદર જવું છે, મને મળવા જવું છે. ભૂદેવ માફ કરજો, અત્યારે ન જઈ શકો તમે, અત્યારે ન જઈ શકો. તમારે જોઈતું હોય તો હું તમને દાન આપી દઉં. ભાઈ હું દાન લેવા નથી આવ્યો, હું તો કનૈયાને મળવા આવ્યો છું, અત્યારે અંદર ન જવા દે. ભાઈ મારે કઈ માગવું નથી, મારે ખાલી કૃષ્ણને મળવું છે. ભૂદેવ બધા આવું જ કહે છે, મારે કઈ જોતું નથી, મળવું છે, પછી બધા માગી લાવે છે. તમારે જોઈતું તો દાન આપી દઉં. ના ભાઈ, મારે દાન નથી તો, હું કનૈયાનો મિત્ર છું. મિત્ર છું એટલું કીધું ત્યાં પેલો દ્વારપાળ ખડખડા ઠસી પડ્યો કે અમારા ભગવાન ને અમારા મહારાજ ને મિત્રો ની ક્યાં તાણ છે, તો તમારા જેવો દુબળો પાતળો મિત્ર બનાવે? આમ જરાક જુઓ તો ખરા, તમે તમારા શરીરમાં છે પૂરા કપડા નથી, મને લાગે છે તમે ઘણા દિવસથી ભોજન નહીં કર્યું હોય, તમને ગરમી મગજમાં ચડી ગઈ છે, હાલો જમાડી દઉં. ના ભાઈ, મારે જમવું નથી, મારે તો કૃષ્ણને મળવું છે, હું એનો મિત્ર છું. પણ પેલો દ્વારપાળ ન સમજો એને, અને ભગવાન એ સુખદેવ સુદામા બ્રાહ્મણનું એને અપમાન કર્યું છે. ભૂદેવ
જમવું હોય તો જમી લ્યો, દાન લેવું હોય તો દાન લઈ લ્યો, નકર અહીંથી વ્યાજ આવ, માથું ન ખાવ. બીજો દ્વારપાળ હતો, જરા વિવેકી હતો, એટલે કહે છે, ભાઈ આ શું કરો છો તમે? ગમે તેમ તો એ બ્રાહ્મણ છે, અને બ્રાહ્મણનું ક્યારેય અપમાન ન કરવું, બ્રાહ્મણ સદૈવને માટે વંદનીય હોય છે. મહાભારત એમ કહે છે કે દ્રૌપદીના પાંચ પાંચ દીકરાઓને મારી નાખ્યા, અને ઈ અશ્વત્થામાને પકડીને અર્જુન લાવે છે, છતાં પણ દ્રૌપદી એમ કહે છે કે મુષ્ટતામ મુષ્ટતામ મેષઃ બ્રાહ્મણો નિતરામ ગુરુઃ. પતિદેવ તમે આને છોડી દો, છોડી દો, કારણ આ બ્રાહ્મણ છે, ગુરુપુત્ર છે, બ્રાહ્મણને કોઈ દિવસ મરાય નહીં, બ્રાહ્મણનું ક્યારેય અપમાન ન કરાય. અને આપ સૌને મારી પ્રાર્થના છે, ક્યારેય બ્રાહ્મણનું અપમાન ન કરશો, અને બ્રાહ્મણને બ્રાહ્મણ કહીને બોલાવજો, કાં તો ગોર બાપા કહીને બોલાવજો, કોઈ દી બ્રાહ્મણ ન કહેતા સાહેબ, કાં તો બ્રાહ્મણ કહેજો, કાં તો ગોરદાદા કહીને બોલાવજો. બ્રાહ્મણને ન બોલવાના શબ્દો બોલાવવાથી તમે પાપના અધિકારી બનો છો, માટે મારી આપ સૌને પ્રાર્થના છે, બ્રાહ્મણનું અપમાન ન થઈ જાય, યાદ રાખજો, બ્રહ્મ હત્યાના અધિકારી બનશો. બ્રાહ્મણની અપેક્ષાઓ, બ્રાહ્મણની આશાઓનો ભંગ કરવો એ પણ બ્રહ્મ હત્યા સમાન પાપ છે. બ્રાહ્મણનો આદર અને સત્કાર થવો જોઈએ. પણ હવે તો આપણે કેવું થયું છે, બ્રાહ્મણને આપણે આપણા ગામના હોય એટલે આપણે આપણીથી ઉંમરમાં નાનો એટલે આપણે તુકારે બોલાવીએ. ના સાહેબ, બ્રાહ્મણને ક્યારેય તુકારે ન બોલાવો, બ્રાહ્મણ એ બ્રાહ્મણ છે, વંદનીય છે. બ્રાહ્મણો નિતરામ ગુરુ, સદૈવને માટે વંદનીય છે, માટે ક્યારેય પણ બ્રાહ્મણને અપમાનિત ન કરશો, બ્રાહ્મણને ક્યારેય તમે તુકારાથી ન બોલાવશો. ઘરે જરાક આપણી ઘરે કઈક પ્રસંગ હોય ને ગોર બાપાને આવવામાં બે મિનિટનું વાર લાગે ને, એટલે તરત કે એ છોકરા ધાતોજી બ્રાહ્મણને બોલાય, તો યાદ રાખજો પાપના પોટલા બાંધી રહ્યા છો તમે બધા. લગ્નમાં આવે એટલે ગોરદાદાને કોઈ પૂછે જ નહીં કઈ. ઘરમાં ગણપતિની પૂજા કરે, આ મારો અનુભવ કહું છું તમને, તમે શું કરી રહ્યા છો, ઘરમાં ગણપતિની પૂજા કરે અને મંડપ મુહૂર્તની પૂજા કરવા માટે બહાર જવાનું થાય ને, એટલે ગોરબાપા એમ કે ને બધી સામગ્રી લઈ લ્યો, ત્યાં તો એકાદા બેન તો હોય જ એમાં, આ તમે તમારું આસન લેતા જાઓ ગોરબાપા, એટલે આસન તમારી ઘરે મહેમાન આવે ત્યારે તમે એમ કહો છો આલ્યો આસન લેતા જાવ. અરે શા માટે પાપના અધિકારી બનો છો? એક વાત યાદ રાખજો, પાપ જાણી જોઈને કરો તો ભલે, અને અજાણતાથી કરો તો ભલે, પાપ એ પાપ છે, માટે પાપના પોટલા કોઈ દિવસ બાંધવા નહીં સાહેબ. બ્રાહ્મણ પૂજનીય છે. અને આ સુરતની કથામાં તો સાહેબ આજે બ્રાહ્મણનો પ્રસંગ આવ્યો, એટલે હું આ સુરતના તમામ બ્રાહ્મણોને મારી આ વ્યાસપીઠથી સાહેબ ધન્યવાદ અને ખૂબ આપનો આભાર માનું છું કે આટલા બધા બ્રાહ્મણો મારી કથા સાંભળવા પણ આવ્યા, અને મને ઉતારે પણ ખૂબ બ્રાહ્મણો પ્રેમ કરે સાહેબ, ખૂબ મળ્યા છે. આ ભૂદેવોને ખૂબ આભાર છે બા, કે તમે લોકો મને પ્રેમ કરો છો. મારી કથામાં બ્રાહ્મણો પણ આવીને બેઠા છે, ખૂબ બ્રાહ્મણો કથા સાંભળી, ખૂબ પ્રેમ આપે છે બ્રાહ્મણો. અને જ્યાં જાઓ ત્યાં, આ તો સુરતની એકની ક્યાં વાત કરું, કોઈ પણ ગામમાં ગયો હોઉં અને એ બ્રાહ્મણનો પ્રેમ મળ્યો ન હોય આવું બન્યું જ નથી સાહેબ. અને બ્રાહ્મણોનો પ્રેમ મળે છે ને, એટલે મને લાગે છે કે આ ધર્મની જ્યોત હું સદૈવને માટે જગાવતો રહીશ, સદૈવને માટે આગળ વધારતો રહીશ. ઘણી વખત તમે આપણે કહેતા હોય બ્રાહ્મણોની આંખમાં ઝેર છે સાહેબ, આજ અમારા બ્રાહ્મણો આ કથા મંડપમાં આવીને આ સમાજને બતાવી દીધું કે બ્રાહ્મણોની આંખમાં ઝેર નહીં, બ્રાહ્મણોની આંખમાં તો પ્રેમ હોય છે સાહેબ, બ્રાહ્મણની આંખમાં પ્રેમ હોય છે, શાનો ઝેર. અને એક વાત યાદ રાખજો, અપવાદરૂપ પાંચ તો હોય જ, એને ભૂલી જવાની એની મનોવૃત્તિ છે. અરે આ સુરતના બ્રાહ્મણો અહીંયા આવીને બેસે, સ્વાભાવિક છે, અહીંયા રહે છે. અમારે રેનીશભાઈ મહેતા સાહેબ, અમારું બ્રહ્મ સમાજ છે, છેક ભેસાણથી આ પાંચ દિવસથી કથા માટે અહીંયા આવીને બેઠા છે, પાંચ પાંચ દિવસથી અહીંયા કથા સાંભળે છે, અને રોજે રોજના રિપોર્ટ આપણી આ કથાઓના આ મીડિયાના માધ્યમથી, ન્યૂઝપેપરના માધ્યમથી આપણે આ કથાનો રોજનો રોજ અહેવાલ જાય છે. એકવાર રેનીશભાઈ મહેતાને પણ વધાવો, ભેસાણથી આવ્યા છે મારે. બ્રાહ્મણ વંદનીય છે, માટે બ્રાહ્મણનું અપમાન ન કરશો કોઈ દિવસ.
આ દુનિયાનો સૌથી સંતોષી માણસ બ્રાહ્મણ છે. તમે તમારા દીકરાના લગ્નમાં કેટલા રૂપિયાનો ધુમાડો કરી નાખો અને છેલ્લે તમે 1100 રૂપિયા બ્રાહ્મણને આપો ને, તોય તમને આયુષ્યવાન, લક્ષ્મીવાન, કીર્તિવાન, પુત્રવાન આ તમામ પ્રકારના આશીર્વાદ દઈને બ્રાહ્મણ જાય છે. તમને નહીં વાપરવાના હોય કે એનું કારણ છે કે જ્યારે બ્રાહ્મણને આપણે દક્ષિણા દઈ ને તો કોઈ આજુબાજુ ન હોય, એટલે એમાં ચાલ્યું જાય. મને ઘણી વખત નીતિનભાઈ, અમારો સ્ટાફ, મારા ભૂદેવો બાપુ બધા મને કહેવો કે ભાઈ હવે તમે કહેવાનું ચાલુ કરી દો, નકર આ તમારી કિંમત નહીં કરે કોઈ દિવસ. કારણ કે એ લોકો મારા ક્યારેક ક્યારેક કવર જોઈ જાય ને તો એને એને અચરજ થઈ જાય એને, કે આ તમારી કિંમત કરી છે કે આ શું કર્યું છે, કઈ ખબર નથી પડતી. એટલે એ લોકો મને કહેતા થઈ ગયા હવે તમે તમે કયો નકરા તમારી કિંમત નહીં કરે કોઈ દિવસ. પણ મેં એને કીધું કે એ કિંમત કરે કે ન કરે, મારો ઠાકુર તો એના દરબારમાં મારી કિંમત લખીને નાખી દેશે ને સાહેબ, મારે બીજા પાસે શું કામ માગવું. અને બે હાથવાળા પાસે જેને કિંમત કરાવી એના કરતાં મારા હરી પાસે જ ન કહું, તારે જે કિંમત કરાવી કરાવજે જેથી કરીને આવા મોટા યજમાનો આપે સાહેબ. શા માટે એની પાસે બે હાથવાળા પાસે માગવું, તો ભગવાન પાસે માગવું, બાકી બે હાથવાળા મનુષ્ય પાસે કદાપી ન માગવું. કેટલું દેશે તમને, અને જ્યારે ઓલો દેવાનું ચાલુ કરશે ને ત્યારે તમે લેવાનું ઠાકી જશો એટલું આપશે તમને. માટે માગવું તો હરી પાસે માગવું, બે હાથવાળા મનુષ્ય પાસે ન માગવું. એક વખતનો પ્રસંગ મને યાદ છે, હું લગ્ન વિધિ કરાવવા ગયો હતો ને નીતિનભાઈ, પછી દીકરાના લગ્ન હતા, જાન પરણીને ઘરે આવી, એટલે મેં પોખણાને એવું કર્યું, આજથી 10-12 વર્ષ પહેલાની વાત કરું છું. પછી હું રૂમમાં બેઠો હતો એટલે ગણપતિ પૂજાને સ્થાપનને વિસર્જન કરી નાખ્યું, એટલે વરાજન બાપા મારી પાસે આવ્યા. મને કહી બોલો દાદા શું દેવાનું. મેં કીધું તમને ખબર, તમને જે સારું લાગે દઈ દો, મને શું વાંધો, અને મારે કેવું શું કામ જોઈ ભાઈ કે તમને આટલા આપો, મારે ખોટ જાય એમાં. અને આપણે ખોટનો ધંધો કોઈ દી કરવાનો જ નથી, આજે નહીં કાલે નહીં. બાપુ ધ્યાન રાખજો કવર બનાવવામાં. તમે બનાવવાના છો ને કાળુભાઈ, તમે બનાવવાના છો, બાપુ બનાવવાના છે ને. પણ એ તો જો અમારે તો હું બાપુ બીજું શું કરીએ, અમારે તમે જ અમારા ભગવાન છો બધા. હું દર વખતે કહું આ યાદ રાખજો, આ બહુ અતિશયોક્તિ નથી કરતો, હું બહુ એક સત્યની વાત કહું. મને કોઈ પૂછે ને કે તમે ભગવાનને જોયા છે, તો હું સ્પષ્ટપણે કહું હા મેં ભગવાનને જોયા છે. મેં ભલે ચાર હાથવાળાને ન જોયો હોય પણ મારી જિંદગીમાં બે હાથવાળો મને ઉપયોગી થયો હોય ને એ મારા માટે ભગવાન છે સાહેબ. આપણને જે ઉપયોગી બને આપણો ભગવાન છે. એવું જરૂર નથી કે ચાર હાથવાળો આવીને તમને ઉપયોગી બને, કદાચ બે હાથવાળાને એના રૂપની અંદર પણ મોકલીને તમને ઉપયોગી થવા માટે આવ્યો હોય. માટે આ દુનિયામાં તમામ જીવાત્માની અંદર ભગવાનનું દર્શન કરશો ને તો તમે જિંદગીમાં કોઈથી દુઃખી નહીં થાવ, ક્યારેય પણ તમને વસવસો નહીં તમારી જિંદગીનો. અમારા માટે તમે જ ભગવાન છો, અમને અમે ક્યાં કમાવા જઈ, અમારે થોડી કઈ ગઈ, રિક્ષા હકાવા જાય હવે, એ પેલા હકાવાઈ ગઈ. એક સમય હોય સાહેબ, હું 9મું ભણતો ને ત્યારની વાત છે આ કાળુભાઈ, હું 9મું ભણતો ત્યારે 5 વાગે સ્કૂલેથી આવું, એટલે 5 વાગે આવીને 6 વાગે છકડો રિક્ષા લઈને વ્યો જતો. હા આ કદાચ નહીં ખબર હોય તમને, હમણાંથી બાપુ આ મને હમણાં એ વાત મળી તમને કહું, આ બધી મારી આ ખુલ્લી કિતાબ હોય સાહેબ મારી જિંદગી. કારણ કે હું ક્યારે આમ બંધબાજી શું રાખવી. હમણાંથી યુટ્યુબમાં મને એક વિડીયો જોવા મળ્યો, તમને કદાચ જોયો હશે નહીં ખબર, મને યુટ્યુબમાં એક વિડીયો જોવા મળ્યો અને એ વિડીયામાં ગુજરાતી લિરિક્સ હતું, એક માણસ બોલતો જાય, સરસ મજાનું 3 માળનું મકાન, 3 માળનું મકાન, જીગ્ને દાદાનું આ મકાન તૈયાર થાય છે, અહીંયા અહીંયા બેઠક વ્યવસ્થા છે, અહીંયા ડાઇનિંગ ટેબલ છે, અહીંયા રસોડું છે, આ દાદાનો પૂજાનો રૂમ છે, આ બેડરૂમ છે, આ એના મહેમાનો માટેનો રૂમ છે, આવું મકાન તૈયાર થાય છે, હમણાં વાસ્તુ છે, આવું લખ્યું. મેં કીધું એલા ભલા માણા, હું હજી 7000ના ભાડાના મકાનમાં રહું છું, હું કામ હેરાન કરો છો, રહેવા દો ને, આવા વિડીયા બહાર પાડી પાડી. હજી હું દર પેલી તરીકે 7000 ભાડું ચૂકવું છું. હા તમારો ભાવ હશે તો કદાચ હું 3 માળનું, મારા આવા યજમાનો છે, હું તો ગમે ત્યાં તેલ નાખી છું,
ચિંતા શું કરવાની. પણ મારો કહેવાનો ભાવાર્થ છે કે સમાજ ગમે ત્યાં તમારો સમય આવશે ને, એટલે સમાજ તમે જ્યાં હશો ને ત્યાંથી 10 ફૂટ તમને ઉપર બેસાડી દેશે. સાહેબ આ સમાજ છે, તમારો સમય આવશે ત્યારે તમને ઉપર બેસાડશે. નથી કહેતા ઘણા લોકો અત્યાર સુધી કોઈ દી હારે હામો મળે તો બોલાવતો નહીં, આમ આમ અવળું ફરી જતો. અને હવે ગમે ને મોઢે કે હા ઈ હું જિજ્ઞેશ દાદાનો મિત્ર છું, કે હવે હવે તમે મારા મિત્ર થઈ ગયા, અત્યાર સુધી તમારો મિત્ર હું નહોતો. આ સાહેબ જિજ્ઞેશ દાદાને માન નથી, જિજ્ઞેશ દાદાના સમયને માન છે. અહીંયા આ આ સમયમાં આ દુનિયામાં સમયને માન હોય છે. સમય સમય બલવાન છે, નહીં પુરુષ બલવાન. કાબે અર્જુન લૂંટ્યો વહી ધનુષ વહી બાણ. આ તો સમય મહાન છે. એટલે હું નવમું ભણતો ને ત્યારે રિક્ષા ચલાવતો, તમને કદાચ હું રિક્ષા ચલાવતો આખી રાત રિક્ષા ચલાવતો ને સવારે વળી પાછો આવીને ભણવા જતો. ખેતરમાં મજૂરી કરી છે મેં, ઓપનેરમાં બહુ પાથરા હાર્યા છે માથા ઉપર લઈને, માંડવી વીણવાઈ ગયો છું. અને મારા પપ્પાને પંચરની દુકાન હતી, એ રિક્ષા ચલાવતા, પંચરની દુકાન એટલે નવરો હોય તો પંચર કર્યા છે. પણ આ ચોક્કસપણે કહું સાહેબ, મારા પપ્પાએ અને મારા પિતાજીએ કોઈ અનિતિનું નથી ખાધું ને, એટલે નીતિનું હું ખાઈ રહ્યો છું સાહેબ. આ એને એને વાયું ને હું લણી રહ્યો છું. પતવર કે બિનાહી મેરી નાવ ચલ રહી હૈ, હેરાન હૈ જમાના મંજિલ મુજે મિલ રહી હૈ, કરતે હો તું કનૈયા આજ મેરા કામ હો રહા હૈ, તેરી હી બસ કૃપા સે આજ મેરા નામ હો રહા. આજ મારે બે બીજી જાહેરાતો કરવી છે આપને. સોશિયલ મીડિયામાં ચાહે ઇન્સ્ટાગ્રામ હોય, યુટ્યુબ, ફેસબુક, આમાં કોઈ જગ્યાએ મારું એક પણ એકાઉન્ટ નથી સાહેબ. જેટલા એકાઉન્ટ છે બધા ડમી છે, બધા જ ફેક આઈડી છે. એટલે જો કોઈ એમાં કોઈ પોસ્ટ કરે તો એ મેં પોસ્ટ નથી કરી, માટે ક્યારેય પણ મારી એ આઈડીઓ છે નહીં. બહુ બધા લોકોએ મારા પર નામની આઈડીઓ બનાવી નાખી છે, એટલે કારણ કે આમાં તો ક્યારેક ક્યારેક શું હોય કંઈ ખબર નહીં. એટલે આપ સૌ લોકોને મારી પ્રાર્થના છે કે આમાં ક્યારેય પણ કોઈ જાતની મારા વિશેની કમેન્ટ ન લખશો. અને કોઈ કમેન્ટ લખે તો યાદ રાખજો એ કમેન્ટ મેં નથી લખી, આ કોઈ કે પોતાના નામથી પોતાના હાથે જ બનાવેલી આ બધી આઈડીઓ છે. મારા નામની એક પણ આઈડીમાં નથી, ફેસબુકમાં નથી, કોઈ જગ્યાએ કોઈ ઇન્સ્ટાગ્રામમાં નથી, કોઈ યુટ્યુબમાં. જ્યારે પણ બનશે ત્યારે હું આપ સૌને જાહેરમાં આ જાહેરાત કરીશ, પણ અત્યારે કોઈ મારી આઈડી નથી. આવનારા સમયમાં મારી વેબસાઇટ બનશે, મારી એપ્લિકેશનો બનશે, બધું બનશે. અત્યારે આ તમામ સોશિયલ મીડિયાનું કામ મારા બે મિત્રો, મારા બે બે પ્રિય સખાઓ બે બનાવી રહ્યા છે. પણ બની જશે ત્યારે ખૂબ ધામધૂમથી એને લોન્ચિંગ પણ કરીશું. બીજી વાત, અત્યારે મારું કોઈ ટ્રસ્ટ નથી. ઘણા લોકો મારા નામથી ઘણી જગ્યાએથી દાન લેવા જાય છે મારા યજમાનો પાસેથી. આપને મારી સૌને પ્રાર્થના છે મારા નામથી કોઈ દાન લેવા આવે ને અત્યારે તો અત્યારે ના પાડજો. મારું ટ્રસ્ટ આગામી સમયમાં હજી રજીસ્ટ્રેશન થશે, અને જ્યારે રજીસ્ટ્રેશન થશે ત્યારે હું તમને જાહેરમાં આની ખુલાસો કરીશ કે મારું ટ્રસ્ટ રજીસ્ટ્રેશન થયું છે. અત્યારે મારા નામથી કોઈ જો દાન લેવા આવે તો મહેરબાની કરીને દાન ન આપશો, જો આપશો તો એ તમારી જવાબદારી હશે, એમાં મારી કોઈ જવાબદારીઓ નહીં હોય સાહેબ. કારણ કે હું કથા કરીને નીકળી જાઉં ને એટલે મારુતિ ધૂનમંડળ પાસે આવશે કે આ દાદાનું ટ્રસ્ટ છે, દાન આપો. આમાં મારું કોઈ ટ્રસ્ટ નથી અત્યારે. આવનારા સમયમાં હવે એકાદ બે મહિનામાં મારું ટ્રસ્ટ રજીસ્ટ્રેશન થશે એ વાત નક્કી છે. કારણ મારું એક સપનું છે, અને સપનું ત્યારે જ જ્યારે હું જાહેર કરીશ કે જ્યારે મેં કહ્યું હતું ને કે મેં આ વખતે આ મારુતિ ધૂનમંડળનો એક સભ્ય બનીને કથા કરવા આવું છું. જ્યારે હું મારો યજ્ઞ કરવા માટે આ યોગી ચોકમાં આવું ને ત્યારે તમે પણ મારી હારે ભળી જાજો, ત્યારે મને સહથવારો આપજો. કારણ કે મારે એક મોટો યજ્ઞ કરવાનો છે, સંકલ્પ છે મારો, એ સંકલ્પ હજી બાકી છે. સંકલ્પને જાહેર નહીં, કમિંગ સૂન સંકલ્પ આવશે, જરૂર આવશે. અને સંકલ્પ મારા સ્વાર્થનો નથી સાહેબ, ચોક્કસપણે કહું. જેમાં મારુતિ ધૂનમંડળે આ બહેનોના સ્વાર્થ માટે કર્યો ને, એ મારો સંકલ્પ આ દુનિયાના તમામ માણસો માટેનો જાહેર હિતનો હશે, એટલા માટે જ આ સંકલ્પ કરી રહ્યો છું. ત્યારે મારે તમારા બધાની ખૂબ જરૂર છે.
સાથ આપશો ને ત્યારે? માટે બ્રાહ્મણ જ્યારે આવે કોઈ ત્યારે બ્રાહ્મણ નું અપમાન ન કરશો. બીજો એક દ્વારપાળ હતો, એને કહ્યું, ભાઈ શું કરે છે? ગમે તેમ તો બ્રાહ્મણ છે, અપમાન ન કરીશ, આનું અપમાન ન કરીશ તું. ભૂદેવ મને માફ કરજો, આ ભાઈ જરાક તમને વધારે પડતું બોલી ગયો છે, એના બદલામાં હું ક્ષમા માંગુ છું. એક કામ કરો, તમે ક્યાં ગામથી આવો છો, તમારું શું નામ છે, આ મને કહો ને તો હું અંદર જઈ અને મારા મહારાજને તમારા સમાચાર આપું. જો એમ કહેશે કે એને અંદર આવવા દો તો હું તમને અંદર જવા દઈશ, નકર અંદર નહીં જવા દઉં. કઈ વાંધો નહીં ભાઈ, તમે ખાલી જઈને એટલું કહો ને કે હું પોરબંદરથી આવું છું, હું કનૈયાનો મિત્ર છું અને મારું નામ સુદામો છે. ભલે ભૂદેવ આપ અહીં ઉભા રહ્યો. અને એ જ સમય બરાબર દ્વારપાળ અંદર જાય છે, મધ્યાંતરનો સમય, તો ભગવાન જમી પરવારી ઝૂલા ઉપર બેઠા છે, અષ્ટપટરાણીઓ ભગવાનને ચમર ઢોળે છે. રાણી રુક્ષ્મણી ભગવાનને પાનનું બિડલું દેવા જાય, દ્વારપાળે આવીને ભગવાનને વંદન કરી કહે છે, પ્રભુ એક સમાચાર હતા એટલે આવું પડ્યું. બોલો ભાઈ શું વાત હતી? મહારાજ દરવાજે કોઈ ભૂદેવ આવ્યા છે, દુબળું પાતળું શરીર છે, પહેરવા માટે પૂરા કપડા નથી, ઘણા દિવસથી ભોજન ન કર્યું હોય આવું એમને લાગે છે. ભગવાન કહે છે તો કામ કરો ને એને ભોજન કરાવી દો. પ્રભુ અમે ભોજન કરાવવાની વાત કરી પણ નથી માનતા, ભોજન કરવાની ના પડે છે, તો એને જે દાન જોતો એ દાન આપી દો. મહારાજ દાન દેવાની પણ વાત કરી પણ દાન લેવાની ના પડે છે, એ એક જ વાત કહે છે, મારે કૃષ્ણને મળવું છે, મારે કૃષ્ણને મળવું છે, મારે કૃષ્ણને મળવું છે. અને એ એમ કહે છે કે ભાઈ જાઓ ને કૃષ્ણને જઈને કહો ને. અને એ કેવડાવે છે કે હું કૃષ્ણનો મિત્ર છું, કૃષ્ણનો મિત્ર છું. અને એમ કહે છે કે હું પોરબંદરથી આવું છું અને મારું નામ સુદામો છે. ત્યાં સુદામો શબ્દ સાંભળ્યા અને ભગવાન એકદમ ઝૂલા ઉપરથી દોડ્યા, મારો સુદામો આવ્યો, મારો સુદામો આવ્યો, મારો બાળપણનો સખો આવ્યો. ન ભગવાને પગમાં પગરખા પહેર્યા, ન ભગવાને અંગ ઉપરનું ઉતરી નીચે પડ્યું ને એ લેવા માટે ઉભા રહ્યા. અષ્ટપટરાણીઓ વિચાર કરે આવો મિત્ર હજી સુધીમાં કોઈ જોયો જ નથી. એકદમ ભગવાન દરવાજે ગયા અને ત્યાં જઈ સુદામાને પોતાની બાથમાં ભરી લઈ અને સુદામાને ગોળ ગોળ ભગવાન ફેરવી રહ્યા છે, ગોળ ગોળ ઘુમાવે છે. સુદામાને કૃષ્ણે બાથ ભીડી, કૃષ્ણે સુદામાને બાથ ભીડી, બે મિત્રોની આંખમાં જળજળી આવ્યા છે. ભગવાન કહે છે સુદામા ક્યાં હતો અત્યાર સુધી તું? તને તારા કનૈયાને યાદ ના આવી? તું આવવાનો હતો મને ખબર હોત તો હું ભોજન ન કરત, ચાલ અંદર ચાલ. ભગવાન સુદામાનો હાથ પકડીને સુદામાને લઈ જાય છે. પેલો દ્વારપાળ સ્તબ્ધ બની ગયો કે હમણાં જો ફરિયાદ કરશો ને તો મારા છોકરાઓ ભૂખા ટળવડશે. બે હાથ જોડીને કહે છે ભૂદેવ ફરિયાદ ન કરતા ન કર, મારા છોકરાઓ ભૂખા રહેશે. અને ત્યારે સુદામા કહે છે ભાઈ ચિંતા કરો માં, હું અહીંયા કોઈની ફરિયાદ કરવા નથી આવ્યો, હું તો અહીંયા બસ મારા મિત્રને મળવા માટે આવ્યો છું, હું કોઈની ફરિયાદ કરવા નથી આવ્યો અહીંયા. સુદામાને અંદર લઈ જાય છે. ભગવાન કહે છે ચાલ સુદામા, પેલા સ્નાન કરી લે અને પછી ભોજન કરી લે, પછી આપણે બે નિરાતે બેસીને વાતો કરીએ. ભગવાન સ્નાન કરાવે છે, સમયે સુદામાના પગની અંદર કાંટા ને કાગરા ભગવાન ખેંચે છે, એમાં એક કાંટો જરા વધારે ઊંડો ખૂચ્યો એટલે ભગવાન એના દાંતથી ખેંચવા ગયા ને, એટલે સુદામો કહે છે એ કનૈયા શું કરે છે તું? આ સુદામા ઉભો રે, એક કાંટો વધારે ઊંડો ખૂચી ગયો છે. દાંતથી કાંટો ખેંચે છે, પોતડી કઢાવી નખાવી ને પીળું પિતાંબર પહેરાવ્યું, પિતાંબર પહેરાવી ને જમાડે જમાડ્યા પછી બે મિત્રો ઝૂલા ઉપર બેઠા છે ને વાતો કરે છે. કૃષ્ણે પ્રશ્ન કર્યો સુદામા તું પરણ્યો કે નહીં, તે લગ્ન કર્યા કે નહીં? એલા મારી ભાભી આવી? હા કનૈયા મેં લગ્ન કર્યા, તારી ભાભી આવી. શું નામ છે એનું? એનું નામ સુશીલા છે, નામ પ્રમાણેના ગુણ પણ છે. મારે બે બાળકો છે,
આટલું કીધું એટલે કનૈયાએ પ્રશ્ન કર્યો કે બધા મજામાં છે? હા કનૈયા, બહુ મજામાં બધા છે. એમ નથી કીધું મારા દીકરાઓ બે દિવસથી ભૂખા ટળવળે છે. સુદામા, તું કામ ધંધો શું કરે, વ્યવસાય શું કરે છે, તારું ગુજરાન કેમ ચાલે? સુદામા કહે છે, ત્રિકાળ સંધ્યા કરું અને બાકીના સમયમાં કૃષ્ણના નામનું ભજન કરું, આમાં અમારું ગુજરાન ચાલ્યું જાય છે, અમારું હાલે છે બધાનું. પછી સુદામાએ કૃષ્ણ કર્યો, કનૈયા તે તો મને એલા બધું પૂછી લીધું, તે લગ્ન કર્યા કે નહીં? તો કે અરે હા, ક્યાં છે, આ ઉભા. આમ બધાય હમ હાથ ફેરવો ને, સુદામાને આંખ ફાટી ગઈ. આ તો આઠ છે, પણ કે અહીંયા જ આઠ છે ખાલી, આ 16,100 જી બાર છે, આઠે મારી પટરાણીઓ છે. સુદામા, સુદામો આ વાતને સાંભળીને કહે છે, કનૈયા તું આઠ પટરાણીઓ રાખી શકે, આ બધાને પૂરું પાડી શકે, કારણ તારો વૈભવ તો જો, ગુરુની સેવા તને જ ફળી છે. સુદા કનૈયા, ગુરુની સેવા તને ફળી છે, આ તારો વૈભવ તો જો, હું તો એક નહીં નથી નિભાવી શકતો. આ ભગવાનનો આટલો વૈભવ જોઈને સુદામો હવે પેલી પોટલી હંગરવા માંડ્યો કે હવે ન દેવાય આને, પોટલી માંડ્યો હંગરવા. ભગવાન કૃષ્ણની નજર ગઈ, સુદામા આ પોટલીમાં શું છે? અરે કઈ નહીં કનૈયા, એ તો અમારા ગરીબડાનું હોય. નહીં સુદામા, મારી ભાભીએ કઈક મારા માટે મોકલ્યું છે, પણ તું સાલા દેતો નથી મને, તું મને આપતો નથી. અરે ના કનૈયા, કઈ નથી, ના દે. સુદામાએ ન આપ્યું તો ભગવાને સુદામાના હાથમાંથી પોટલી ઝૂંટવી લીધી અને જ્યાં ગાંઠો ખોલે છે તો અંદરથી પૌવા નીકળ્યા. એ સમયે ત્રણ વાસ બની અષ્ટપટાણીઓ કહે છે, લ્યો આ તો પૌવા છે. બીજી વાત, શરમને લઈને સુદામો નીચે જોઈ જાય. અને ત્રીજી વાત, પૌવાને જોઈ અને કૃષ્ણની આંખમાં અશ્રુ વહ્યા, કારણ પૌવાને જોયા એટલે યશોદા યાદ આવી કે શરદ પૂર્ણિમાની રાત હોય ને તો દૂધમાં સાકળ ભેળવે, એમાં પૌવા પલાળે અને ચંદ્રમાના તેજથી તપાવીને એ યશોદા પૌવા ખવડાવતી હતી. યશોદાના પૌવા દૂધમાં પલાળેલા હતા, દૂધના પલાળેલા પૌવા હતા એ યશોદાના. પણ સુદામાના પૌવા હાવ કોરા નહોતા, સુદામાના પૌવા પ્રેમમાં પલાળેલા હતા સાહેબ, પ્રેમથી પલાળેલા પૌવા હતા. સુદામાના પૌવા પ્રેમના પલાળેલા હતા. એ સમયે ભગવાન જ્યાં નજર કરે ને તો સુદામાના ભાગ્યમાં લખ્યું છે શ્રી ક્ષય. આ પૌવાને જોઈને ભગવાન બોલ્યા, એલા સુદામા, તને હજી એકલા એકલા ખાવાની આ ટેવ નથી ગઈ? તને યાદ છે આપણે ગુરુના આશ્રમમાં ભણતા હતા અને તું મારા ભાગના દાળિયા, આપણે જંગલમાં ગયા અને મારા ભાગના દાળિયા તું ખાઈ ગયો તો? હા કનૈયા, યાદ છે મને. આપણે શું કહીએ છીએ, સુદામાને ભૂખ લાગીને એટલે ભગવાનના ભાગના દાળિયા એ ખાઈ ગયો. નહીં, ખરી હકીકત તો મહાપુરુષો એમ કહે છે કે જ્યારે ગુરુપત્ની બેયના માટે દાળિયા ભરતા હતા ને ત્યારે દરિદ્રતાનો યોગ હતો. અને શાસ્ત્ર એમ કહે છે, વિદ્વાન પંડિતો એમ કહે છે કે દરિદ્રતાના યોગમાં ભરાયેલો જે પણ અનાજ હોય એ અનાજ જો ખાવામાં આવે ને તો ઘરમાં ગરીબાઈ આવે. એટલે સુદામાને ખબર હતી, એટલે સુદામો કહે છે કે આ દાળિયા ખાવાથી ગરીબાઈ આવે ને તો મારા ઘરમાં ભલે આવે પણ મારો મિત્ર કનૈયો ગરીબ ન હોવો જોઈએ સાહેબ. એટલે એને કનૈયાના ભાગના દાળિયા ખાઈ ગયા છે, મારો મિત્ર ગરીબ ન હોવો જોઈએ. ભગવાને શ્રી ક્ષય જોયું, ભૂસી ન શકે પણ એને ઉલટાવી રાખ્યું, અક્ષય શ્રી કર્યું. એક મુઠ્ઠી પૌવા ખાધા, પોરબંદરમાં દ્વારિકા જેટલી સંપદા આપી. બીજી મુઠ્ઠી પૌવા ખાધા, પોરબંદરમાં દ્વારિકા કરતા ડબલ સંપત્તિ આપી. અને ત્રીજી મુઠ્ઠી પૌવા ખાવા જાય ને ત્યાં રૂકમણીએ હાથ પકડીને કહે છે, પ્રભુ તમારે પૈસો જેટલો આપવો હોય ને એટલો આપી દો, પણ તમારી આ રાણીઓને તમારા મિત્રના મહેલની દાસી શું કામ બનાવવા તૈયાર થઈ જાઓ છો? અમને દાસી ન બનાવો, એની પત્નીઓને દાસી બનાવવા તૈયાર થઈ જાઓ. એક રાત્રિ સુદામદેવ બ્રાહ્મણ દ્વારિકામાં રોકાય છે.
બીજા દિવસનો સૂર્ય ઉદય થયો અને એ સમયે સુદામા બ્રાહ્મણ નિત્ય કર્મ કરી પરવારીને ભગવાન દ્વારિકાના નાથ પાસેથી રજા લેવા માટે નીકળે છે. ભગવાન કૃષ્ણ ઉભા છે, દાઉ દાદા ઉભા છે, અષ્ટપદ પ્રાણી ઉભા છે અને એ સમયે સુદામા કહે છે, ચાલ કનૈયા હું જાવ હવે. બસ સુદામા જવું છે, કઈ વાંધો નહીં, પાછો વહેલો વહેલો આવજે હો. કનૈયાને બહુ ઈચ્છા છે હું સુદામાને રોકી લઉં, પણ ઘરે મારી ભાભી જ્યાં સુધી સુદામો ઘરે નહીં જાય ને ત્યાં સુધી ભોજન નહીં કરે એટલે મારી ભાભી ભૂખી ટળવળે ને આવડો અહીંયા એમનેમ જમી લે છે. એટલે સુદામાને જવા માટે તૈયાર કર્યો. સુદામા જવા માટે નીકળે છે ને બરાબર ઘરમાંથી નીકળે ને ઉમરામાં પહોંચે ને એક પગ હજી ઘરની બહાર મૂકે ને ત્યાં કૃષ્ણ કહે છે, એ સુદામા ઉભો રે અહીંયા અહીંયા. સુદામા ફરી પાછા આવીને કહે છે, હ કનૈયા બોલ ને, કૃષ્ણને કઈક વાત કરવી છે. પણ કનૈયા બોલી ન શક્યો ને આખી વાત ફેરી નાખી. કઈ નહીં સુદામા, હું તો એમ કહેતો હતો પાછો આવજે હો મળવા. હા કનૈયા. વળી પાછા સુદામા જાય અને ઉમરામાં પૂછે, વળી પાછા બોલ્યા, એ સુદામા ઉભો રે અહીંયા વયા વયા. સુદામા વળી પાછા આવે છે, હા કનૈયા બોલ ને. ભગવાન વળી વિચારે છે, કહું ન કહું, કહું ન કહું. એટલે સુદામા કહે છે, કનૈયા શું કામ ને વાતો ફેરવા કરે છે, તારે જે કેવું છે કહી દે ને મને, હું તારો મિત્ર છું, મને કહી દે તારા જે કેવું છે કે. ત્યારે કનૈયો કહે છે, સુદામા તારી જૂની પોતડી ધોવાઈ ગઈ છે, આ પીતાંબર છે ને એ મારું છે, પીતાંબર કાઢતો જા, પોતડી પહેરતો જા તારી. સુદામો મનમાં વિચાર કરે છે, આટલી સંપદા છે અને એક પોત એક પીતાંબર ના આપ્યું મને. પણ સુદામો સાથે સાથે એટલું પણ બોલ્યો કે બે હાથ મારા ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી, બે હાથ મારા ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી. પણ હે કનૈયા હું માગું અને તું મને આપ, એ વાત મને મંજૂર નથી. હું માગું ને તું આપ, એ વાત મને મંજૂર નથી. દાઉદાદાએ કનૈયાને કાનમાં કીધું, કનૈયા પોરબંદરમાં આટલું બધું આપ્યું ને અહીંયાથી તારો સુદામો એક તારી પોતડી પહેરીને વધારે પીતાંબર પહેરીને જાય તો હું ઓછું થાય, ભલે ને પહેરીને જાતો. ભગવાન કહે છે, દાઉદાદા તમે કહેતા હોય ને તો આવા પીતાંબર હજી તમે કયો એટલા પોરબંદરમાં આપી દઉં, પણ મારો સુદામો જે પોતડી પહેરીને આવ્યો હતો ને એ જ પોતડી પહેરીને પાછો જશે, કારણ મારા સુદામાને અયાચક વ્રત છે. પોતડી પહેરીને આવે અને પીતાંબર પહેરીને જાય ને તો ગામના લોકો એમ કહેતો તો નથી માગતો, આ પીતાંબર માગી આવ્યો અને મારા સુદામાને કોઈ માગણ કહીને એ મારાથી ન સહન થાય એટલે મારા સુદામાને પીતાંબર ન આપી શકું. અંતે 56 સીડીઓ ઉતરે છે ને દ્વારિકાના નાથના એ મહેલ ઉપરની 52 ગજની ધજાને જોઈ અને સુદામો હરખેથી આનંદ પામતો પામતો નીકળે. દાઉદાદા કહે છે, કનૈયા દારૂકને કે ને સુદામાને રથ લઈને મૂકી આવે. મોટા ભાઈ દારૂક તો હમણાં મૂકી આવે, પણ આ સુદામા જેવો પવિત્ર બ્રાહ્મણ આ દુનિયામાં મળવો ને બહુ અઘરો છે, બહુ મુશ્કેલ છે. એટલે આ સુદામા બ્રાહ્મણને તમે એના ઉઘાડા પગે મારી દ્વારિકાની ધરતીમાં ચાલવા દો એટલે દ્વારિકાની ધરતીમાંથી જેટલા પાપ થયા હશે ને એ પાપ બધાય ધોવાઈ જશે અને મારી દ્વારિકા પાવન અને પવિત્ર બની જશે. સુદામો ઉઘાડા પગે ચાલશે, કારણ બ્રાહ્મણના પગમાં 68 તીર્થોનું પુણ્ય સમાયેલું. તમે 68 તીર્થોમાં જાઓ અને જે પુણ્ય મળે ને એટલું પુણ્ય તમને બ્રાહ્મણના જમણા પગના અંગૂઠાને સ્પર્શ કરવાથી મળી જાય છે. એટલા માટે બ્રાહ્મણને વંદન કરજો સાહેબ, બ્રાહ્મણ એમનેમ પૂજનીય નથી, આ બ્રાહ્મણ વંદનીય એટલા માટે છે. જેમ તમામ નદીઓ સમુદ્રમાં વળી જાય એમ આ 68 તીર્થોનું તમામ પુણ્ય બ્રાહ્મણના ચરણમાં મળે છે સાહેબ, એટલે તો બ્રાહ્મણને વંદન કરીએ છીએ, એટલે બ્રાહ્મણને પૂજીએ છીએ આપણે. સુદામા બ્રાહ્મણ ચાલીને નીકળે છે, પોરબંદરમાં આવે, પોતાનું ઝૂંપડું નજરે મહેલ મળ્યા છે. દીકરાઓ એના હાથ પકડીને લઈ ગયા, પિતાશ્રી આવ્યા, પિતાશ્રી આવ્યા, પિતાશ્રી આવ્યા. અને એ સમયે જ્યાં ઓરડામાં લઈ જાય છે, સુશીલા નારીને જુએ છે, કહે છે, સુશીલા શું છે આ બધું, આ મહેલ આ શું છે બધું? તો કહે છે, પતિદેવ તમારા મિત્ર આવ્યા હતા, દ્વારિકાવાળા આવ્યા હતા ને આ બધું આપી ગયા છે. આ દ્વારિકાવાળો આવ્યો હતો ને આટલું આપી ગયો એટલા શબ્દ સાંભળ્યા ને તો સુદામાની આંખ ચોધાર અશ્રુએ રડી પડીને એટલા માત્ર શબ્દ મોઢામાંથી નીકળ્યા, એ કનૈયા
એક પીતાંબર કઢી લીધું અને પોરબંદરમાં તે મને આટલું બધું આપી દીધું. કૃષ્ણે કરુણા કરી ભાગિની રેખા ફરી. કૃષ્ણે કરુણા કરી ભાગિની રેખા ફરી. ક્યાં તો અક્ષય લક્ષ્મી ચિત્રાય છે, જુવ સુદામાજ દ્વારિકામાં જાય છે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરારી, હે નાથ નારાયણ વાસુદેવ, હે નાથ નારાયણ વાસુદેવ, હે નાથ નારાયણ વાસુદેવ. સુદામા ચરિત્રની કથાને વર્ણવી શુકદેવજી મહારાજ કહે છે કે જે માણસ સુદામા ચરિત્રની કથા સાંભળે એ માણસના ઘરમાં ક્યારેય દરિદ્રતા ના આવે, એ માણસના ઘરમાં કોઈ દરિદ્રતા ના આવે. ત્યારબાદ માતા યશોદાને દેવકીને ગોપ ગોવાળોને બધાને મળ્યા. કુરુક્ષેત્રના મેદાનની અંદર ભગવાન મળ્યા છે. ભગવાન એ સમયે પણ દ્વારિકાનો રાજા હતો, છતાં પણ માં યશોદાની ગોદમાં બેસીને કહે છે, માં માગો શું આપું તમને હું. માં કહે છે, પ્રભુ અત્યાર સુધી તમે મારી પાસે માગ્યું ને આજ મને માગવાનું કહો છો તો એટલું જ માગું છું કે જ્યારે મારો અંત સમય આવે ને ત્યારે કૃષ્ણ તમે મારી ગોદમાં બેઠા હોય અને મારું પ્રાણ તત્વ નીકળી જાય, આટલું માગું છું, બસ આટલી કૃપા કરજો મારા ઉપર. માં યશોદાને વચન આપ્યું, દેવકીને પણ મોક્ષ ગતિનું વચન આપ્યું. છ દીકરાઓ મૃત્યુ પામ્યા એ બતાવ્યા. એક કથાને દસમ સ્કંદની કથાને વિરામ કર્યો અને અગિયારમા સ્કંદની અંદર ભગવાન સ્વધામ ગમનની કથા છે. અગિયારમો સ્કંદ એટલે ભગવાનના સ્વધામ ગમનની કથા અને ભગવાન બાદરાયણ બોલ્યા છે. નૃદેહ માધ્યમ સુલભમ સુદુર્લભમ પ્લવમ સુકલ્પમ ગુરુ કર્ણ ધારમ માયાનુકૂલે નનભ સ્વતે રિતમ પુમાન ભવાબ્ધિ નતરે અગિયારમો સ્કંદ એટલે ભગવાનના સ્વધામ ગમનની કથા. ભગવાનના પત્ની જાંબવતી, જાંબવતીનો દીકરો સાંબ અને સાંબે સ્ત્રીનો વેશ પહેરી યાદવોની સાથે બરાબર જે ઋષિઓ જ્ઞાન સત્ર ભરીને બેઠા છે ત્યાં ગયા અને એ સમયે સાંબે સ્ત્રીનો વેશ કર્યો છે, ઉદરના ભાગે એક પાત્ર બાંધ્યું છે, ગર્ભવતી હોવાનો સ્વાંગ રચ્યો અને ઋષિમુનિઓને પ્રશ્ન કરે છે કે આ સ્ત્રીના ઉદરમાંથી દીકરો આવશે કે દીકરી આવશે. અને એમાં ક્રોધની મૂર્તિ દુર્વાસા હતા એટલે દુર્વાસાએ શ્રાપ આપ્યો કે તમે અમારી મજાક કરી છે, અમારો મશ્કરી કરી માટે અમે તમને શ્રાપ આપીએ છીએ, નહીં દીકરો આવે નહીં દીકરી આવે, પણ યદુવંશનો ક્ષય કરી નાખે એવું હળમુસળ પેદા થશે. એક બ્રાહ્મણનો શ્રાપ અને એક કૌરવની માતા ગાંધારીનો શ્રાપ, આ બે વ્યક્તિઓનો શ્રાપ હતો. કુરુક્ષેત્રના મેદાનનું યુદ્ધ સંપન્ન થયું અને જ્યારે કૃષ્ણ ગાંધારી પાસે ગયા ત્યારે ગાંધારીએ શ્રાપ આપ્યો, તે મારા દીકરાને પશુના મોતે માર્યા છે, એકલા માર્યા છે, અસહાય માર્યા છે, દુઃખી થઈને મર્યા છે, માટે તું પણ એકલો મરીશ, અસહાય મરીશ, દુઃખી થઈને મરીશ, અને છેલ્લે આપ્યો કે પશુના મોતે મરીશ. ભગવાને શ્રાપને માથા ઉપર ચડાવ્યો, ત્યાંથી નીકળ્યા છે. સમય વ્યતીત થયો અને દ્વારિકામાં અનિષ્ટ થવા લાગ્યા એટલે ભગવાન ઉદ્ધવજી મહારાજને અંતિમ જ્ઞાનનો ઉપદેશ આપીને કહેતા ગયા કે ઉદ્ધવ કળિયુગના લોકોને કહેજો સત્યનો આશરો લઈ
સત્યનો સંગ કરે, સત્સંગ કરે, સાધુ પુરુષોનો સંગ કરી અને આ મળેલા જીવનને સાર્થક બનાવે, ભગવાનમય બને અને ભગવાનના નામની ભક્તિ કરી અને તેઓ પોતાના જીવનને ગુજારે. ઉદ્ધવે પ્રશ્ન કર્યો, પ્રભુ સતયુગ ત્રેતાને દ્વાપરમાં આપ હતા, કળિયુગમાં તમે નહીં હોવ તો ધર્મ કોના શરણે જાશે? અને ત્યારે ભગવાન કહેતા ગયા છે કે ઉદ્ધવ, હું જાઉં છું ને તો માત્ર મારા શરીરથી જાઉં છું, મારું તેજપુંજ, હું વેદવ્યાસના હાથથી લખાયેલું જે ભાગવત છે ને એ ભાગવતની અંદર મારું તેજપુંજ પધરાવતો જાઉં છું, એટલે કળિયુગની અંદર ભાગવત એ મારું વાંગમય સ્વરૂપ કહેવાશે અને આ જગતનો તમામ જીવાત્મા ભાગવતના શરણે આવી અને પોતાની ભુક્તિને મુક્તિને મેળવી શકશે, માટે મોક્ષ અને પૈસો પણ આ ભાગવત આપે છે સાહેબ. ભુક્તિમ ચ મુક્તિમ ચ દદાસિ નિત્યમ ભાવાનુસારેણ સદા નરાણા. ભુક્તિ ને મુક્તિ ને દેનારો ગ્રંથ એ ભાગવત છે. દ્વારિકામાંથી તમામ યાદવોને લઈ ભગવાન પ્રભાસ ક્ષેત્રમાં ગયા. ત્યાં જઈ ત્રિવેણી ઘાટ ઉપર ભગવાને સોમનાથ મહાદેવના દર્શન કરાવ્યા, ત્રિવેણી ઘાટના દર્શન કરાવ્યા અને અંતે ભગવાન હવે માયા રચી યાદવો અંદરો અંદર ઝઘડ્યા. અંદરો અંદર યાદવો એકબીજાને મારે, ભાઈ ભાઈને મારે, બાપ દીકરાને, દીકરો બાપને મારે, આમ ભગવાનની નજર સામે આખો યદુવંશ નાશ પામ્યો અને અંતે ભગવાન ચતુર્ભુજ રૂપ લઈ અને પ્રભાસ ક્ષેત્રમાં જ્યાં પીપળા નીચે બેઠા છે તો જરા નામના પારધીએ ભગવાનને બાણ માર્યું અને મંત્રવેદી બાણથી ભગવાનના જમણા પગના તળિયામાંથી નીકળી ગોઠણમાં વાગ્યું, ગોઠણમાંથી નીકળી અને મસ્તકમાં વાગ્યું. જરા એકદમ દોડતો આવે છે, જે આવીને જ્યાં જુએ તો શિકાર નહીં, આ તો ભગવાન છે. બે હાથ જોડી ભગવાનના ચરણમાં રડી પડ્યો, પ્રભુ મને માફ કરો. પણ ભગવાન કહે છે, જરા તારો ને મારો હિસાબ અહીંયા સંપન્ન થયો, તું દુખી ન થા, તું દુખી ન થા, તારો ને મારો હિસાબ અહીંયા સંપન્ન બન્યો. રામા અવતારમાં તું વાલી હતો અને હું રામ હતો, મેં તને બાણ માર્યું તું, અને એ જ કૃષ્ણ અવતારમાં વાલી તું જરા બનીને આવ્યો અને રામ હું કૃષ્ણ બનીને આવ્યો, એ અવતારમાં મેં તને માર્યો તો આ અવતારે તે મને બાણ માર્યું, મારો ને તારો હિસાબ અહીંયા સંપન્ન થયો સાહેબ. જરાને પોતાના ધામનો અધિકારી બનાવ્યો. દારૂક આવીને કહે છે, પ્રભુ ચાલો દ્વારિકા જઈએ. ભગવાન કહે છે, દારૂક મારે હવે દ્વારિકા નથી આવવું, પણ તમે જઈને દ્વારિકાવાળાને કહી દો કે સાતમે દિવસે સોનાની દ્વારિકા સમુદ્રમાં સમાઈ જશે, માટે દ્વારિકા ખાલી કરી દે. અહીંયા ભગવાને એક સંકેત આપ્યો, આપણું આ શરીર એ સોનાની દ્વારિકા છે સાહેબ, અને આ સોનાની દ્વારિકા સાત દિવસમાં એક ના એક દિવસે આ પંચમહાભૂતમાં ભળી જવાની છે, એટલે એ સમયે આ પંચમહાભૂતમાં ભળી જાય ને ત્યાર પહેલાં આ ખોળિયું કોઈ ખાલી કરાવે ને, એના પડતા સાહેબ સામેથી ખાલી કરી દઈએ ને, આવી ભક્તિ ભગવાનની કરજો, જેથી કરી અને કોઈ ખાલી ન કરાવે, આપણે ખાલી કરી દઈએ, આપણે આપણી જાતે આ ખોળ ખાલી કરી દઈએ. અંતે ભગવાન હવે દારૂકને મોકલ્યો અને અંતે ભગવાન હવે પ્રભાસ ક્ષેત્રની અંદર તીર્થના દર્શન કરી અને ભગવાન પોતાના સ્વધામ ગમનની તૈયારી કરે. ભગવાને પોતાની ચરણ પાદુકા ઉદ્ધવને આપી અને અંતમાં દેવતાઓએ પુષ્પના ટોપલાથી વધાવે અને એ સમયે ભગવાનનું તેજપુંજ શરીરમાંથી નીકળ્યું, ભગવાન સ્વધામ ગમન થયા. ક્યાં માર્ગે ગયું કોઈને ખબર ન પડી. ભગવાન 125 વર્ષ આ ધરતી ઉપર રહ્યા, 11 વર્ષ ગોકુળ અને વૃંદાવનમાં, 14 વર્ષ ભગવાન મથુરામાં અને 100 વર્ષ ભગવાન દ્વારિકા રહ્યા. 125 વર્ષનું રાજ્ય ધરતી પર કર્યું એ કથા બતાવી અને અંતે 11મો સ્કંદ વિરામ કર્યો. 12મા સ્કંદમાં પરીક્ષિતના મોક્ષની કથા અને માત્ર ભગવાન પાસે માગવું તો શું માગવું. ભવે ભવે યથા ભક્તિ પાદયોસ્તવ જાયતે તથા કુરુષ્વ દેવેશ નાથસ્ત્વમ નો યતઃ પ્રભો. થોડીક એમાં ઇફેક્ટ નાખીને હવે ગળું બળવા મળવા, 15 મિનિટ છે. ભવે ભવે યથા ભક્તિ પાદયોસ્તવ જાયતે. 12મા સ્કંદની અંદર સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિત પાસેથી વિદાય લે. રાજાને કહે છે, રાજા હવે મૃત્યુની તૈયારી કરો,
चार कहार मेरी डोली उठावे, क्यों ससुराल जाने का वक्त हो चुका है। कलयुग नो महामंत्र आपो सुखदेव जी महाराजे, हरे राम हरे राम, राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, महामंत्र आपी सुखदेव जी महाराज गया। अने आ बाजू राजा परीक्षित गंगाना किनारे पद्मासन ने वाली अने भगवानना नामनी साथे एक तारो जोड्यो। अने ए समय तक्षक नाग एक कीड़ाना रूपनी अंदर आवे छे। ब्राह्मणों जे अंदर जवा जाय तो ब्राह्मणों नी साथे जे फल फलादि हता ए फळनी अंदर कीड़ाना रूपे आवीने गयो। अने परीक्षित महाराज ने जे डंख देवा जाय पण त्यार पहेला परीक्षित महाराजना शरीरमांथी तेज पुंज निकळ्यो अने स्वर्गमां गयो। अने स्वर्गना देवताओए भगवान ए परीक्षित महाराजनुं स्वागत कर्युं। बोलिए परीक्षित महाराज की जय। મહાપુરાણી પણ કથાને વિરામ કરતા સમયે અંત સમયે ભગવાન નારાયણને વંદન કર્યા, સરસ્વતીને વંદન કર્યા, વ્યાસને વંદન કર્યા, સુખદેવજીને વંદન કર્યા અને ભગવાનને પ્રાર્થના કરી, ભવે ભવે યથા ભક્તિ પાદયોસ્તવ જાયતે તથા કુરુષ્વ દેવેશ નાથસ્તમનો યતઃ પ્રભો। હે નાથ, આ મનુષ્ય અવતાર પૂરો થાય, બીજો અવતાર મળે તો બીજા અવતારની અંદર તમારે જ્યાં પણ તમારે જે યોનિમાં જન્મ આપવો હોય એ યોનિમાં જન્મ આપજો, એની કોઈ ના નથી। પણ અમારા ઉપર એટલી કૃપા કરજો કે એ યોનિમાં પણ અમે તમારું સદૈવને માટે ભજન કરતા રહીએ, અમારી નજર તમારા ચરણારવિંદમાં લાગેલી રહે, અમારી બુદ્ધિ તમારામાં લાગેલી રહે, બસ આટલી કૃપા કરજો મારા નાથ। આનાથી વિશેષ કંઈ ન માગીએ। જીવો ત્યાં સુધી આપણે ભગવાનનું નામ લેજો, કારણ ભગવાનના નામથી પાપ ધોવાઈ જાય। એટલે ભાગવતનો અંતિમ શ્લોક એમ કહે છે, નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ પ્રણામો દુઃખ શમનસ્તમ નમામિ હરિ પરમ। નામ માત્રથી આપણા પાપો ધોવાઈ જાય છે એ કથા બતાવી સુત નામના મહાપુરાણીએ પણ પોતાની કથાને વિરામ આપે છે। અને આજે યોગી ચોકના આ પાવન ભૂમિની ધરામાં હું પણ મારી કથાને વિરામ તરફ લઈ જાઉં એ સમયે અંતિમ પ્રાર્થના સાહેબ